જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. નલિયા ખાતે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા તાલુકાના સુખાકારી માટે કનડગત પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે લોકદરબાર યોજવામાં આવ્યો. આ લોકદરબારમાં પાણીના પ્રશ્નો, ડેમ, તળાવ, રોડ રસ્તો, ઓપીજી, વીસીએલ, પ્રાંત કક્ષા અને મામલતદાર કક્ષાના પ્રશ્નોની રજૂઆતો ધારાસભ્યશ્રીની કરવામાં આવી હતી. લોકદરબાર પૂર્ણ કરીને અબડાસા તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે આવેલ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા તેમજ કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી. આ લોકદરબારમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ ભાનુશાલી, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા અને શ્રી અરવિંદભાઈ શાહ, જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પરસોત્તમભાઈ ગોરડિયા, તાલુકા પંચાયત. આજે નલિયા ખાતે લોકદરબાર રાખવામાં આવ્યો હતો. શું લોકોના પ્રશ્ન હતા અને કેટલા લોકોને મૌખિક અને લેખિત અરજી આવી? આમાં શું છે, આમ તમે આવતા જોઈએ દર અઠવાડિયે અબડાસામાં એક બરાવન થાય, પણ આ લોકદરબારનો મતલબ એ કોઈ સંકોચાય નહીં, કોઈ પક્ષનું કે એવું અમારે કાંઈ, અમારે કામથી કામ છે. તો એના માટે જે અત્યારે ચોમાસું ઉપર આવે છે, પછી કોરોનાની બહુ પરિસ્થિતિ ખરાબ હતી, તો અત્યારે ભગવાનની દયાથી કોરોના ઓછો થયો, તો હવે લોકો થોડો ઘરથી બહાર નીકળે. સરપંચો, કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના બધાએ, આપણા જે પ્રતિનિધિ છે એ બધાએ ભેગા થઈ અને એકબીજાને સંકલન કરી, સરપંચો બધા જે ગામના છે એનામાં ખાસ ટેમોમાં ઓગન સાફ કરવા, ક્યાંક રોડની સાઈડનું જે બાવરિયા કાઢવા કે ઇલેક્ટ્રિક વાયેલા જે જર્જરિત હોય, કોથાંબલા, એટલે અનેક પ્રશ્ન જે છે એ અત્યારે 32 જેવી મૌખિક અરજી આવી છે, 35 જેવી લેખિત આવી છે. એ તમામ પ્રશ્ન બધા લેખિતમાં મોકલી લઈ એ અમે લખી અને પાછા 3 વાગે બધા અધિકારી જે વિભાગના છે એના સાથે, પાણી પુરવઠાના હોય, આરોગ્યના હોય, શિક્ષણ હોય કે પીડબ્લ્યુડી હોય, જે વિભાગના એના સાથે ચર્ચા કરી અને તાત્કાલિક જે થઈ શકે એવું હોય એ નાના નાના કામ એ ચોમાસા પહેલાં આપણે થઈ જાય એના માટે આજે અમે આજે અબડાસા લોકદરબાર રાખ્યો હતો. પાછા બધાએ જે વિભાગની રજૂઆતો આવી છે એ પાછા જે તંત્રમાં બધાને મળી અને તાત્કાલિક પ્રશ્ન સોલ્વ થાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, આપણે મુડાજભાઈ, જયદેવભાઈ, અનુભાભાઈ, આપણા અરવિંદભાઈ શાહભાઈ, આપણા કાનજીભાઈ ગઢવી, નરેન્દ્રસિંહભાઈ, જુવાનભાઈ, આપણા જે જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમ ગોરડિયા, તેમજ મહામંત્રી જયદીપભાઈ, તેમજ તમામ કાર્યકર્તા સાથે મળી અને જે પ્રશ્નો એ સાંભળ્યા, કોઈ પણ અત્યારે પણ અમે બેઠા છીએ કોઈ પણ, અને આમ તો અમારી ઓફિસ ખુલ્લી જ છે, રવિવારના પણ અમે નખત્રાણા ઓફિસ હોય, કોઈ પણ ફોન કરે ગમે ત્યારે ઉપાડીને જવાબ દેતા જ હોય, છતાં પણ બધાને કોઈ સંકોચ હોય, આમ હોય તેમ હોય એ રીતે નહીં અત્યારે જાહેરમાં રાખ્યો હતો અને બધાને શાંતિથી સાંભળે છે. વધારે વધારે અત્યારે જે ડેમોના જે કામ બાકી છે જે કોરોના લીધે થઈ ન શક્યા, કોઈક ઓગન છે, કોઈક ડેમ વચ્ચેથી તૂટી ગયા છે, ઘણાના સુલુસવાલ જે કેનાલના ખાસ જે આવે એ નથી, જે પછી નાના નાના તળાવ એની નાની નાની રકમ છે એ પણ મોટા મોટી રજૂઆત આવી છે, કોઈ પીડબ્લ્યુડીના આ સાઈડમાં કે બાવળ કે જે અમુક ડેમના અંદર જે સુસવાલ છે એના બાજુમાં નાના નાના કામ, મતલબ કોઈ ઇલેક્ટ્રિક વાયર છે, એટલે એ બધા પ્રશ્નો આવ્યા છે અને એ પ્રશ્ન તાત્કાલિક પ્રશ્ન સોલ્વ થાય એના માટે પૂરેપૂરા પ્રયત્નો કરશું.